સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈને ખેડૂતોને નુકસાની જોવા મળી રહી છે. તો મફળીમાં વરસાદ બાદ સફેદ ફૂગ આવી જતા ખેડૂતોનો પાક નષ્ટ થવાના આરે છે. તો ખેતીવાડી અધિકારીઓએ યોગ્ય દવા છંટાવી ભલામણ પણ કરેલ છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર ખેડૂતોએ કરેલ છે. આમ તો પહેલા વરસાદ વહેલા તે આવ્યો, જેના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર શરૂ કરી દીધું અને ત્યારબાદ વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોનો પાક મુરઝાવા લાગ્યો હતો અને ત્યારબાદ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોના પાકને જીવતદાન પણ મળ્યું હતું. પરંતુ ભારે વરસાદ આવવાથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને એના કારણે ખેતીમાં નુકસાન થયું છે. તો આ ઉપરાંત મગફળીમાં સફેદ ફૂગ આવી ગઈ છે. સફેદ ફૂગ આવવાથી પાકનો વિકાસ અટકી જાય છે અને મગફળીના દાણા છૂટા પડી જાય છે. અત્યારે હાલ વરસાદના કારણે હાલ તો જોવા જઈએ તો ફૂગનો ઉપદ્રવ, એટલે કે વ્હાઇટ ફૂગનો ઉપદ્રવ વધુ પડતો થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોને એક વધારાનું એક નુકસાન થઈ જાય, જેના કારણે 30% જેવું નુકસાન ગણી શકાય. કારણ કે શું, વરસાદ વારંવાર પડવાથી તેમ છતાં જે આ વ્હાઇટ ફૂગ છે તે મગફળીના મૂળના કૌવાંડ, એટલે કે મગફળીને ખરાબ કરી નાખે છે, જેથી કરીને ખેડૂતને વધારે નુકસાન છે. એટલે હવે અત્યારે જો આ ઉગાડ નીકળે અને એ પછી જો વારંવાર વરસાદ ના આવે તો એમ છતાં પણ ખેડૂતને થોડી મુશ્કેલી ઓછી થાય, નહીતર તો ફૂગનું જો ઉપદ્રવ વધારે થાય તો હાલ તો રોકી શકાય એવા કોઈ હાલ સંજોગો લાગતા નથી, જેથી કરીને નુકસાન વધારે થાય. એટલે સતત વરસાદી વાતાવરણના કારણે મગફળીની અંદર ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ થવાની સંભાવનાઓ છે. એના માટે આપણે ખેડૂતોને ભલામણ કરીએ છીએ કે સિસ્ટમેટિક ફંગીસાઇડ જેવી કે કાર્બેન્ડેઝિમ પ્લસ મેન્કોજેમ, આ બેનું મિશ્રણ જે આવે છે તે 40 ગ્રામ પ્રતિ 15 લિટર દવાની અંદર એનો એ કરી સોલ્યુશન બનાવી અને એનો છંટકાવ કરવામાં આવે તો આ ફૂગનો કંટ્રોલ થતો હોય છે. ફરીથી પણ ધારો કે થોડા પ્રમાણમાં જોવા મળે તો બીજા 15 દિવસ પછી પણ આનો એક છંટકાવ કરવાથી આ ફૂગનો ઉપદ્રવ નાશ કરી શકાય છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ ફૂગથી અંદાજે 30% વધુ નુકસાન થયું છે. આ ફૂગ મૂળિયામાં જ કોવાટ કરી દે છે. તો જિલ્લા ખેતીવાડી અધિકારીએ સિસ્ટમેટિક ફિંગસાઇડ દવાઓનો છંટકાવ કરવો જોઈએ અને ફરીથી પણ ફૂગ દેખાય તો બીજા 15 દિવસ બાદ પણ દવાનો છંટકાવ કરી પાકને બચાવી શકાય છે. આમ તો આ વર્ષે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. જો સરકાર આ અંગે કંઈ વિચાર કરે તો ખેડૂતોનો ફાયદો થઈ શકે તેમ છે. અને હજુ પણ જો વધુ વરસાદ આવશે તો ખેડૂતોની તૈયાર થયેલ મગફળી અંદર જ બગડી જાય તેવી શક્યતાઓ રહેલી છે. સુહાગ પટેલ, ZSTV, હિંમતનગર.